સૌથી પહેલા અડધી નાની ચમચી બટર લઈએ છે. હા, લસણની કળી લઈએ છે. હા, 2-3 નંગ સમારીને લઈએ છે. હા, એક મોટી ચમચી ડુંગળી સમારેલી એ લેશું. લસણ અને ડુંગળી સંતળાય એ પછી લીલા વટાણા છે બાફીને જ લીધા છે એ લઈએ છે 1/2 કપ. એની સાથે પાલકની ભાજી છે એ લેવાની છે 1 આખો કપ, અને એને પણ બાફી દીધેલી છે. ઓકે, ખુલ્લા વાસણમાં. હવે પાણી ઉમેરશું 1 કપ. સૂપ બનાવ્યો તો કંઈક ફટાફટ એની સાથે કંઈક ખાવાનું પણ બનાવી દઈએ. ઓકે, આપણે ગ્રીલ વેજીટેબલ્સ લઈએ છે. હા, અને એના માટે એક મિક્સર તૈયાર કરીએ છે. સૌથી પહેલાં તેલ લઈએ છે 1 ચમચી, મીઠું લઈશું સ્વાદ પ્રમાણે, મરી પાવડર 1/2 નાની ચમચી, ઓરેગાનો 1/2 નાની ચમચી, પાર્સલે લઈએ છે, સૂકી પાર્સલે છે 1/2 નાની ચમચી, અને એની સાથે મેક્સિકન મસાલો લઈએ છે 1/2 નાની ચમચી. બરાબર હલાવી લઈએ, અને આવી રીતે તેલમાં મસાલા નાખી અને આપણે એક મિશ્રણ તૈયાર કર્યું જેને મેરિનેશન કહેવાય છે. હા, હવે એમાં બધા મિક્સ વેજીટેબલ્સ છે તે ઉમેરીશું. બટાકા લઈએ છે જેને બાફીને લીધેલા છે, એની સાથે ટામેટા. હવે આ મિશ્રણને આપણે 1/2 કલાક માટે સાઈડ પર મૂકીએ છે. ઓકે, આ જે આપણે મિશ્રણ તૈયાર કર્યું એને આવી ગ્રીલ કઢાઈમાં ગ્રીલ કરી લઈએ છે. ઓકે, એક હલકી ઇફેક્ટ મળી જાય આપણને એ રીતે આપણે ગ્રીલ કરીશું ને. કેપ્સિકમ થઈ ગયા છે એને લઈ લઈએ. બટાકા પણ થઈ ગયા છે એને લઈ લઈશું. હવે ટામેટા લઈએ અને અનાનસ. ટામેટા અને અનાનસ જેને વધારે ગ્રીલ નથી કરવાનું. લઈ લઈશું. વેજીટેબલ્સ અને અનાનસ ગ્રીલ થઈને તૈયાર છે. હા, સેજલબેન, સૂપ માટેનું મિશ્રણ એકદમ ઠંડુ છે તો હવે આપણે એને પીસી લઈએ. હા, હવે પીસી લઈએ. હા, ગાળી લેશો. હા, હવે જરૂર પ્રમાણમાં પાણી ઉમેરીએ. મસાલા કરી દઈએ. હા, મીઠું સ્વાદ પ્રમાણે 1 નાની ચમચી ઓરેગાનો. ઓકે, અને 1 નાની ચમચી મરી પાવડર. એક કે 2 ઉભરા લાવી અને પછી ગેસ બંધ કરીશું. ઓકે, સૂપ તૈયાર છે, ગેસ બંધ કરી દઈએ અને હવે સર્વ કરશું. હા, સૌથી પહેલા ગ્રીલ વેજીટેબલ્સ મૂકી દઈએ.
આની સાથે મેં 200 ગ્રામ જેટલા સરગવાની સીંગ લીધી છે, છાલની સાથે જ રાખવાનું છે. ઓકે, એટલે આમાં કઈ ધ્યાન રાખવાનું કે થોડી કોણી હોય એવી સીંગ લેવાની? કોઈ પણ ચાલશે. અચ્છા, ચાલે. ઓકે, આ થોડું સંતળાઈ જાય એમાં આપણે 1 વાડકી જેટલા ધાણા નાખીશું. હવે મસાલા નાખીશું. 5 ચમચી જેટલું હળદર, 1/2 ચમચી જેટલું ધાણા જીરું, 1/2 ચમચી જેટલું મીઠું, પછી ઓછું લાગે તો સૂપમાં એડ કરી દેવું. હવે આમાં આપણને જેટલું પાણીની જરૂર છે એટલું આપણે એડ કરીશું. 1 થી 1.5 ગ્લાસ જેટલું જશે. અચ્છા, એટલે આ સૂપ કેવું બનશે? સૂપ જેવી જ કન્સિસ્ટન્સી થશે, એટલે ઘટ કે એમ થોડું ઘટ, પતલું નહીં, પાણી જેવું નહીં થાય. ઓકે, હવે આને 1 કે 2 વિસલ આપણે કરીશું. 1 થી 2 વિસલમાં થઈ જશે. ઓકે, હવે આ બફાઈ ગયું છે સરસ રીતે, આપણે એને મિક્સરમાં ક્રશ કરી દઈશું. યસ, ઠંડુ પણ થઈ ગયું, ઠંડુ થઈ ગયું છે. આપણે આને ક્રશ કરી લઈએ. થઈ ગયું છે આ રીતનું. યસ, આને હવે ગાળી લઈશું. ગાળવાનું જ છે એટલે પછી આખી સીંગ લઈએ તો બિલકુલ વાંધો ના આવે. હા, મિશ્રણ હમણાં ઘટ છે તો થોડું પાણી નાખી દઈશું. ઓકે, આ રીતે કરવાથી એનો પલ્પ છે, છાલ છે, જે બી એના ગુણ છે આપણને બધા ગુણો મળી રહે. યસ, આ રીતે આપણે એને કાઢી લીધું છે. હા, તમને જેટલું એને જોઈતું હોય, ઘટ જોઈતું હોય તો ઘટ, અને આનાથી બી પતલું જોઈએ તો પાણી એડ કરી લેવાનું. ઓકે, અને પછી એને ગરમ કરવાની જરૂર નથી? ના, પણ એટલે પહેલેથી બનાવેલું હોય તો પછી જ્યારે તમારે જોઈતું હોય ત્યારે થોડું ગરમ કરી લો, પણ ત્યારે ફરી બીજી વાર નથી કરવાનું, કારણ કે આપણે પહેલા જ કુકરમાં બધું કરી લીધું છે. હવે એમાં આપણે 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીશું. ઓકે, તીખાસ માટે કાળા મરીનો પાવડર, ધાણાથી ગાર્નિશ કરી દઈશું અને લીંબુ મૂકી દઈશું સાઈડ પર. તો તૈયાર છે સરગવાનો સૂપ. સરગવાનો સૂપ બનાવવા માટે જોઈશે બટર 1 ચમચી, આદુ 1 નાનો ટુકડો, લસણ 4 થી 5 કળી, સમારેલી ડુંગળી 1 ટંગ, સમારેલા ટામેટા 1 ટંગ, સરગવાની શીંગ 200 ગ્રામ, કોથમીર 1 વાટકી, હળદર 5 ચમચી, ધાણા જીરું 1/2 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, પાણી જરૂર મુજબ, લીંબુનો રસ 1 ચમચી, મરી પાવડર 5 ચમચી. ગાર્નિશિંગ માટે જોઈશે કોથમીર અને લીંબુની સ્લાઈસ. સરગવાનો સૂપ બનાવવાની રીત: એક કુકરમાં બટર ગરમ કરી તેમાં આદુ અને લસણ ઉમેરી સાંતળી લો. હવે તેમાં ડુંગળી ઉમેરી તેને પણ સાંતળી લઈ તેમાં ટામેટા અને સરગવાની શીંગ ઉમેરી મિક્સ કરી સાંતળી લો. ત્યારબાદ તેમાં કોથમીર ઉમેરી મિક્સ કરી, હળદર, ધાણા જીરું અને મીઠું ઉમેરી મિક્સ કરી પાણી ઉમેરી દો. બરાબર મિક્સ કરી ઢાંકણ ઢાંકી
એકથી બે સીટી વાગે તેટલું કુક કરી લો. મિશ્રણને થોડું ઠંડુ કરી લો. મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે તેને મિક્સર જારમાં લઈ ક્રશ કરી લો. હવે આ મિશ્રણને ગળણીની મદદથી ગાળી જરૂર લાગે તો થોડું પાણી ઉમેરી પાતળું કરી લો. સૂપને સર્વિંગ બાઉલમાં લઈ તેમાં લીંબુનો રસ અને મરી પાવડર ઉમેરી કોથમીર અને લીંબુની સ્લાઇસથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે તરગવાનો સૂપ.